ત્યારે આજ રોજ જેતપુર પીજીવીસીએલના ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના ક્વીનર મીડિયા કમિટીના મહેશ દેસાણી તથા કમિટી મેમ્બર રામભાઈ ચાવડા મિલન કોડિયાતર અરવિંદ ડોડિયા સહિત બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ મંડળ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈ સોળ જાન્યુઆરીથી વિવિધ રીતે આંદોલનની ચીમકી આપી હતી જે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના ઉપક્રમે કર્મચારીઓ દ્વારા સાતમા પગારપથ તેમજ પગાર વધારાને લગતા અન્ય આનુષંગિક એલાઉન્સ એરિયર્સ બોનસ વગેરેની માંગણીને લઈને તમામ સબડિવિઝનો સર્કલ ઝોનલ પાવર સ્ટેશન કોર્પોરેટ ઓફિસ સહિતની જગ્યાઓએ સૂત્રોચ્ચારની કાર્યક્રમ કરવામાં આવશે આ બાબતને લઈને જેતપુરમાં આજ રોજ પીજીવીસીએલ ઓફિસે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગામી રણનીતિ પ્રમાણે 17 20 જાન્યુઆરી સુધી પટ્ટી બાંધી કામકાજ પરજ પોતાનો વિરોધ નોંધાવશે જાન્યુઆરીએ તમામ પર તેવી ચીમકી આપી હતી સ્પીડ ન્યૂઝ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ જે પજીવીસીએલ અને તમામ એની જે કંપનીઓમાં જે આંદોલનની નોટિસ આપેલી છે તેના ભાગરૂપે આજે એના કાર્યક્રમના ભાગરૂપે સૂત્રોચ્ચાર કરવાનો જે કંઈ અમને આદેશ આપવામાં આવ્યો છે કમિટી દ્વારા એના અનુસંધાને આજે બધા વિભાગીય કચેરી જેતપુર ખાતે તમામ કર્મચારી ભાઈ બહેનો આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો છે માગણીમાં એવું છે કે અમારે જ્યારે સાતમા પગાર પંચનો જ્યારે અમલવારી થઈ ત્યારે એક એક સોળથી બધી જે કાંઈ કેન્દ્ર સરકારે પણ સાતમા પગાર પંચની અમલવારી જે કાંઈ બધા ડિપાર્ટમેન્ટમાં કરી છે એક એક સોળથી એની અમલવારી કરી છે અમને ફક્ત અને ફક્ત ખાલી બેઝિકમાં જ વધારો આપવામાં આવ્યો છે પરંતુ અન્ય જે કાંઈ ભથ્થાઓ હતા એ હજી સુધીમાં અમે આપવામાં આવ્યા નથી એટલે જેથી કરીને અમે એ અમારા તમામ જે ભથ્થાઓ છે એ બથાઓ એક એક સોળથી જ આપવામાં આવે એવી માગણી અમારી જે મૂળ માગણી છે એના અનુસંધાને આંદોલનની આ નોટિસ આપી છે આગામી રણનીતિ આગામી રણનીતિમાં એવું છે કે અત્યારે જે આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ છે આવતીકાલથી એમ કે વીસ તારીખ સુધી કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ કાળી ટેકનિકલ તેમજ નોનટેકનિકલ બધી કેડરના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી અને એનો આ જે કાંઈ આંદોલનના ભાગરૂપે એનો વિરોધ દર્શાવશે અને એકવીસમી તારીખે માસિયલનો પ્રોગ્રામ એટલે તમામ કર્મચારીઓ જે એક દિવસમાં રૂટીન ઓલા પ્રમાણે મારો ત્યારબાદ પણ જો કદાચ કાંઈ હકારાત્મક અભિગમ સરકાર દ્વારા નહીં આપવામાં આવે અને જો કાંઈ એનું સોલ્યુશન નહીં થાય તો પછી અચોક્કસ મુદતની આંદોલન કરવામાં આવશે રમેશભાઈ પોશિયા નાયબ અધિક્ષક એચઆર પીજીવીસીએલ જેતપુર